एलोपैथी, होम्योपैथी, आयुर्वेदिक, ऑस्टियोपैथी, मैग्नेटोथेरापी, इलेक्ट्रो होम्योपैथी आवा बधा जो नाम देवा जाऊं तो सदी फटकाया जेवू थशे। आ सतत जेटली जुदी जुदी पद्धतिओ शोधाती गई तेमांथी बे सदी पहला एक महामानव नो जन्म थयो जेनु नाम हतुं हेड्रिक सेम्युअल हनेमान। जर्मनी में जन्म थयो ते गरीब कुटुंब नो हतो। चीनाई माटी ना वासनों पर कलर करवानो ने नाम लखवानो पेंट करवानो पेंटर हता एना पिता। बिल्कुल गरीब हतो एनु स्वास्थ्य हनेमान नु स्वास्थ्य पर बहु नबळू हतो। परंतु एना बापा ए એને ખાસ શીખવ્યું હતું કે કોઈ પણ દેખાવ વગર કામ કરવું, કોઈ પણ જાતનો શો કર્યા વગર કામ કરવું। એટલે આ હનેમાન બીજા તમંગર પૈસાવાળા સ્ટુડન્ટને વિદ્યાર્થીઓને ટ્યુશન આપી પોતાનું ભણતર ખર્ચ ભોગવતો હતો અને એ રીતે બાપાનો ભાર ઓછો કરતો હતો। એમ કરતા કરતા તે એલોપેથિક એમડી થયો। તમને કદાચ નવે લાગશે 22 વર્ષનો હતો ત્યાં સુધીમાં તે 8-10 ભાષાઓનો જુદી જુદી ભાષાઓનો જાણકાર બન્યો અને 24 વર્ષનો ભણ થયો ત્યાં સુધીમાં 12 ભાષાઓમાં સારો જાણકાર અને 8 ભાષાઓમાં ટ્રાન્સલેટ તરીકે કામ કરી શકે, એકમાંથી બીજી ભાષામાં ભાષાંતર કરી શકે તેવી તેના શક્તિ કેળવી। તે અરેબિક, ચેકિયા, જર્મની, લેટિન, ગ્રીક, ઇંગ્લિશ, ફ્રેન્ચ આવી બધી જુદી જુદી ભાષાઓમાં નિષ્ણાત એમ કહેવાય ને કે એઝ અ પીપલ હી હેઝ સ્પેશિયલ એબિલિટી। હી વોઝ નોટ ઓનલી એ ગુડ પીપલ બટ ઓલ્સો એ લિજન્ડ લર્નર। હી વોઝ માસ્ટર ઓફ ઓર્ગેનો, માસ્ટર ઓફ સાયકોલોજી, માર્કો માસ્ટર ઓફ ફિઝિયોલોજી, માસ્ટર ઓફ ઓર્ગેનલ કેમિસ્ટ્રી, માસ્ટર ઓફ ફિઝિક્સ, માસ્ટર ઓફ લિટરેચર, માસ્ટર ઓફ લોજિક। આમ એને જેટલા પણ વિશેષણો આપણે આપીએ એટલા ઓછા છે। આ બધાની સાથે સાથે એક નેવર એન્ડિંગ સાયન્સ નો એક પાઠક પણ હતો, દેટ ઇઝ હોમિયોપેથી। એને પોતાની પહેલા તો પ્રથમ કોઈ પણ ડોક્ટર થાય તો પ્રેક્ટિસ ચાલુ કરે અથવા તો હાલના જમાના પ્રમાણે નોકરી શોધે। પહેલા એમ કહેવાતું કે નોકરી એટલે લાસ્ટ, હવે એમ કહેવાય છે કે નોકરી એટલે ફર્સ્ટ। એ જમાની અંદર એને પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી, ગુરુ પ્રેક્ટિસ કરતા કરતા એનું બધી પ્રેક્ટિસમાં એને આત્માને દુઃખ થતું ગયું। કારણ કે એનો આત્મા એ કંઈક જુદો જ હતો, એના આત્માને એવું દુઃખ થતું ગયું કે હું આ જે પ્રેક્ટિસ કરું છું એમાં ક્યાંક ઘસા થાય, એમાં ક્યાંક દર્દીને પીડા થાય, એમાં એક રોગમાંથી બીજો રેસ પેદા થાય છે। એટલે એ કંઈક જુદો વિચારવા માંડ્યો અને કે આ તો ખરેખર એ વખતની વાત કરું, બે સદી પહેલાની વાત છે, કે આવું ખોટું કરી રહ્યો છે। ઇફ આઈ કાન્ટ ક્યોર, આઈ હેવ નો ઓથોરિટી ટુ કી, જો હું કોઈને સાજા કરી શકું નહીં તો તેને મારી નાખવાનો કે તેને તકલીફ વધારવાનો, તેને દુઃખ આપવાનો મને અધિકાર નથી। એટલે એની નીતિ એનો બધી પ્રેક્ટિસ અને છોડી દીધી। પણ બ્રેડ એન્ડ બટર તો વધારે જોઈએ, ફેમિન ભાવ તો જોઈએ। મેં આગળ કહ્યું તેમ કે ગ્રેટ ટ્રાન્સલેટર
એટલે એને એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરતા કરતા પોતાની રોજીરોટી મેળવવા માટે એક ટ્રાન્સલેટર તરીકે પોતાનું કામ સ્વીકાર્યું. મિત્રો વાંધો નહીં, હજો પણ એક વાત કહી દઉં એક વાક્યમાં કે આઈ એમ નોટ એ લેક્ચર. સો લોચા એન્ડ લાપસી વેન હેપન્સ લાફ બટ માર્ક નો આઈ નેવર બર્ડન. આભાર, થેન્ક યુ ડોક્ટર સાહેબ. હવે તમને ઇન્ટરેસ્ટ મજા આવે એવું કંઈક સાહેબ મેં રિક્વેસ્ટ કરું, કંઈક છોકરાને ઇન્ટરેસ્ટ પડે એવું કંઈક કહો. હવે થોડી હિસ્ટ્રી મેં આપી શોધક વિશે હોમિયોપેથીની શોધ કેવી રીતે થઈ. એમાં એક સંજોગો એવા બન્યા કે આ ટ્રાન્સલેટ કરતા ડોક્ટર પ્લિન નામના એક બહુ ઓથોરિટી ગણાતા મેડિક મેડિસિનનો એવા ડોક્ટરના એક બુકનું ટ્રાન્સલેટર જર્મનીમાંથી ઇંગ્લિશમાં કરતા કરતા એણે એક વાક્ય વાંચ્યું કે શિમ્પોના બાદ કે જેમાંથી ક્વિનાઇન નામની મેલેરિયા માટેની દવા બનાવવામાં આવેલા છે, શિમ્પોના બાદ એટલા માટે મેલેરિયામાં વપરાય છે કે શિમ્પોનાની અંદર ટૂંકમાં ક્વિનાઇનની અંદર મેલેરિયા જેવા લક્ષણો પેદા કરવાની શક્તિ. આવું વાક્ય એને વાંચ્યું. એવું જ વાક્ય હિપોક્રેટ્સ અને ઓરેકલ્સના સેન્ટેન્સ હતા કે એ સબસ્ટન્સ ઇફેક્ટ ઓન ડિસીઝ બીકોઝ ઇટ પ્રોડ્યુસ ઇટ કેન પ્રોડ્યુસ સેમ ટાઈપ્સ ઓફ સિમ્પટમ. એ ટાઈપના જે ટાઈપના રોગના લક્ષણો પેદા કરવાનો એક પદાર્થમાં શક્તિ હોય એ રોગમાં એ દવા રૂપે વાપરવામાં આવે તો અસર કરે. આવા હિપોક્રેટ્સ જે આધાર ઓફ મેડિસિનને કહેવાય અને ઓરેકલ્સ નામનો પણ એક ફેમસ વૈજ્ઞાનિક હતો. એટલે એને ઝટકારો થયો. વોટ કોલિંગ એપલ ટુ ન્યૂટન એન્ડ ટમટમ તો લેમ્પ ફોર ગેલેરિયો. એમને જે રીતે ખાલી એ લેમ્પ ઉપરથી અને ઉપરથી સફરજન નીચે પડ્યું એના ઉપરથી એ મહાન ચિંતક હતા, મહાન સંશોધક હતા. એટલે એમણે મોટા મોટા સિદ્ધાંતો મારા કરતાં તમે વધારે જાણો છો એવા એમણે શોધી કાઢ્યા. લાઈક ધેટ આ હનુમાન ને પણ પછી એને થયું કે આ પુંભવિના સ્વર્ગે ના કહેવાય. શું આ વાક્ય સાચું છે? ઇટ્સ ટ્રૂ. એટલે એણે પહેલો પ્રયોગ પોતાના ઉપર કર્યો, એ શિંકોના બાળકનો ઉતાવળ પોતે પીધે જ ગયો, પીધે રોજ રોજ પીવાનું ચાલુ કર્યો અને થોડા દિવસ ત્યાં એને ઠંડી હોય તાવ આવવા પડતર થવા માટે મેલેરિયાના સેમ લક્ષણો આવવા માટે એટલે એને ઉતાવળ પૂરો કરી દીધો. તાવ જતો પછી કોઈને એવો તાવ વાળો દર્દી આવ્યો, પ્રેક્ટિસ બંધ કરી દીધી પણ તેમ છતાં સગા સંબંધી મિત્રો સ્નેહીઓ નો સાથ હોય પછી તો શું કહેવાનું હોય. બધા ઉપર પ્રયોગો કર્યા, કારણ કે જુદી જુદી દવાઓના પ્રયોગ કર્યા, માણસો ઉપર પ્રૂવિંગ કર્યું, દવાની શી એનો એક્સપેરિમેન્ટ પ્રયોગ એ એણે માણસો ઉપર કર્યા, તંદુરસ્ત માણસો ઉપર કર્યા અને એણે સાબિત કર્યું સિમિલિયા સિમિલિબસ ક્યોરેન્ચર લેટ લાઇક્સ બી ટ્રીટમેન્ટ બાય લાઇક્સ સરખું સરખાને મટાડે સમમ સામ્યતે સમહ સમ ચિકિત્સા સરખું સરખાને મટાડે એ હોમિયોપેથીનો મુખ્ય સિદ્ધાંત. એટલે હોમિયોપેથી એ હોમિયોપેથી નથી, એચ ઓ એમ ઓ ઈ ઓ હોમિયો એ ગ્રીક વર્ડ છે, લેટિનાઇઝ થયેલો ગ્રીક વર્ડ છે. એનો મતલબ થાય સમાન સમ, બરાબર. એટલે મોટા ભાગના પીએચડી થયેલા હોય તેમ છતાં એવું માને છે કે હોમિયોપેથી એટલે ઘરગથ્થુ ઉપચાર, હોમ રેમેડી નથી, હોમિયો મતલબ સમ ચિકિત્સા સરખું સરખાને સમાન. હોમિયોપેથીના ઘણા સિદ્ધાંતો છે. એની પહેલા મિત્રો મને એક વાત વાત યાદ આવે છે, એનું કહેવાનું મન થાય છે કે તમે તો બધા સાયન્સ
તમારામાંથી મને ક્યાંક આઈન્સ્ટાઈન જેવા શો તમારામાં ભવિષ્યના ભાગ દેખાય છે મિત્રો ક્યાંક હું રામાનું જોઈ શકું ક્યાંક જગદીશચંદ્ર બોઝ બોઝ મારી સામે બેઠા હોય એવું મને લાગે છે સાહેબે અમને કહ્યું કે થોડી અમને ગમત થાય એવું સાથે સાથે કરતા રહે કારણ કે વિષય એવો છે એટલે ઉપર ઉપર જવાના ચાન્સીસ ઉપયોગતા રહેવાના હવે હોમિયોપેથીનો એક બીજો પ્રિન્સિપલ કહું કારણ કે પ્રિન્સિપલ એવું છે લકીર લાઈન अजब कहानी है ये लकीरों की अजब कहानी है ये लकीरों की दीवार रोड पे खींचे तो लाइन गोली गोल बनती है तकदीर में खींचे तो क्या मिलती है किस्मत किस्मत नसीब बनती है इधर खींचे तो तकदीर बनती है संस्कार में खींचे तो बंधारण बनती है नगर पालिका खींचे लाइन गोली मैंने बोला सरकार खींचे तो कायदा बनती है और विज्ञान खींचे तो सिद्धांत बनती है बराबर तो सिद्धांत तो कितना कहवाज पड़े एक तो सिद्धांत पूछते में कहो जेनो पायो रे सम चिकित्सा बीजो सिद्धांत से पोटेंटाइन के एक्शन सूक्ष्मीकरण दवा नु रिएक्शन ना आवे दवानी सारी શરીર પર ખરાબ અસર ના થાય તેમ છતાં દવા શક્તિશાળી બને એનો રસ્તો એને શોધી કાઢ્યો એ રસ્તો એવો છે કે ઘણા કરતા સારી રીતે તમે જાણો છો શરીર કેટલું પદાર્થનો નાના નાનો કણ અણુ પદાર્થની શક્તિ વધારે કે અણુની અણુની બરાબર ને એટલે જમ વિજમ પદાર્થનો અણુ ક્યારે બને એનું વિભાજન કરો સૂક્ષ્મીકરણ કરો ત્યારે જમજમ પદાર્થને નાનો કર્યા જોઈએ જમજમ એના ટુકડા કર્યા જોઈએ જમજમ એનું વિભાજન કરવા જોઈએ એમ એની શક્તિ ખીલે જાય સ્વીકારો લો એ જ પાયા ઉપર હોમિયોપેથિક દવાની અંદર કોઈ પણ દવા લેવામાં આવે ડુંગળી લેવામાં આવે કે મેં હમણાં શિંકુના ક્લિનાઈન કહીએ લેવામાં આવે કે કોઈ પણ એનું વિભાજન કરવામાં આવે એ વિભાજન કેવી રીતે આપ લેવા કે એક ભાગ એનો લેવામાં આવે દવાનો અને નવ ભાગ એમાં માધ્યમ લેવામાં આવે જેની અંદર એ બનાવવામાં આવે એ માધ્યમ કાં તો લેક્ટોઝ હોય મીન્સ કે મિલ્ક સુગર ગુગોટી ની પ્રતિ સત્તા અથવા આલ્કોહોલ પણ હોઈ શકે સામે જેવી દવા એ એની જોડે મેળવવામાં આવે છે અને એના વિભાજન કરતા 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 જમ વિભાજન થઈ જાય એની શક્તિ ખુલી પીવે જાય એટલે ઓછામાં ઓછા ગુણથી દવા અસર કરે હમણાં સાહેબે કહ્યું કે 9 એમએમ નું હૃદયનું કાણું સાહેબની દવાથી 7 વર્ષના છોકરાને પૂરાઈ એ વર્લ્ડ રેકોર્ડ છે મારો એની પાછળની થિયરી એવી છે કે એને એક પ્રખ્યાત હોસ્પિટલ પર અમદાવાદની અંદર 5 લાખ થયા હતા પ્રખ્યાત કેરિયર સર્જને અને કહ્યું કે બ્લુ ગેર હવે એના એ છોકરાના બાપા હોટલમાં બોમ્બેમાં નોકરી કરે અને એ 5 લાખ ક્યાંથી મારે એક વાર બીજું નો ગેરંટી કઈ એટલે મન પાછું પડે બરાબર બાય ચાન્સ એમના સગા સાધન દીકરી જાણવા મળ્યું કે 4 એમએમ નું કાણું ફલાણા હતું ઓપરેશન કરીને છોકરો ગુજરી ગયો પાટણમાં ઘણા એવા કેસ છે બધાનું નામ આપવાની જે છું કે જ્યાં 5 એમએમ નું કાણું બોલ કલાકમાં લેવલ ઉપર ગુજરી ગયા ડોક્ટરોના સંબંધી સારા સારા ફેમસ માણસના છોકરાઓ ને આવું મળી એટલે અમે વિકલ્પ વિચારતા હતા વિકલ્પ વિચારતા વિચારતા એમના ગામના એમના જે કુટુંબીને કીર્તિ મારી દવા પછી જામી થઈ ગઈ એટલે આ સાહેબને પૂછી જોઈએ એમ કહીને મારી જોડે આવ્યા અને આયુર્વેદિકની અંદર જે દવા વપરાય છે કોક્સ ક્લોવ નામની વનસ્પતિ વપરાય છે જેના પીળા અને જાંબલી રંગના ફૂલ આવે છે એ હૃદય માટે વપરાય છે એરોપેથી વાળા લેનોક્સિન કે ડિગોક્સિન નામની દવા પ્રિસ્ક્રાઇબ કરે છે કે જે હૃદય માટે કામમાં લાગે એ મધી મંતી દવા પણ કઈ પદ્ધતિ પોટેન્ટાઇઝ થઈ સૂક્ષ્મીકરણ કરી દવા એટલે પેલી બધી દવા કરતા આયુર્વેદિક ની ડાયરેક્ટ દવા કે એલોપેથિક ની દવા કરતા આ વધારે શક્તિ પેદા થાય છે કારણ કે એનો ખણું લેવામાં આવે એટલે એનું કાઉન્સિલ થાય સાહેબે મને વાત કરી એક છોકરી
મન કીધી એ છોકરી 9 વર્ષની હતી ત્યાં સુધી ચાલી શકતી નથી અને એમને ધીમ રહી એમને ડોક્ટરે એવું કહ્યું કે આ લાંબુ નહીં ગયું બાર બાર કહેતા હતા એટલે ખૂબ બાર જે તે હોય છે પેડર વિડી સિન્ડ્રોમ નામની હવે નામ છે રોગની એટલે એનું ડિટેલમાં નહીં કહું પણ પહેલી વાર મને ફોટો બતાવ્યો છે કારણ કે બોમ્બે અને એના સંબંધી બીએમની અંદર પ્રાઇમરી ટીચર હતા તે એમની છોકરીની જેઠાણી ત્યાં છોકરી એટલે મને ફોટો બતાવ્યો રિપોર્ટ બતાવ્યો સાહેબ આમાં તમે શું મદદ કરી શકો એટલે મેં કીધું એક કામ કરું હું આપણી દવા તમે અંદર પહોંચી કરો કે મારી બેબી નિકા આવી રહી છે એટલે એ લીધી છે અને આપણે શું અસર થાય એ જોઈએ એટલે મેં મારા અનુભવના આધારે એને મેડિસિન આપી ત્રણ મહિના પછી છોકરીને ઢૂંઢું લઈને આવ્યા આ વખતે 12માની અંદર એ છોકરી 70% માર્ક સાથે હવે કોલેજમાં આવી જાય અને 5 ફૂટ ને 8 ઇંચ ની ઊંચાઈ લે ધેટ ઇઝ હોમિયોપેથી ડીપ એક્શન કરે છે વાઇટલ ફોર્સ ઉપર અસર કરે છે વાઇટલ ફોર્સ એટલે ઇમ્યુનિટી શરીરની પ્રતિકારક શક્તિ શરીરની પ્રાણ શક્તિ એના ઉપર આ અણુ પરમાણુ થિયરીની વાતથી જે તમારી શક્તિ પામે છે એ અસર કરે છે અને રોગને જીવડ મૂળમાંથી મટાડે છે મેં આગળ નામ આપ્યું તો કેનર વિડી સિન્ડ્રોમ નામના રોગને નાબૂદ કર્યો એટલે એનો જે રિટાર્ડેડ માઇસ્ટોન મતલબ કે એના વિકાસના જે અગત્યના આધારસ્તંભો અગત્યના આટલા વર્ષે દાંત આવે આટલા સોરી આટલા મહિને 6 મહિના પછી દાંત ચાલુ થાય આટલા વર્ષે છોકરીએ દોડ વસ્તુ થાય એટલે ઘોડેથી ચાલતા શીખે આટલા વર્ષે બોલતા શીખે એ જે માઇલસ્ટોન છે બધા અટકી ગયા પણ એ રોગ જ નામ કયો ખુલી બુદ્ધિ સારી પ્રોતી 70% સામાન્ય લાગે બરાબર મન બુદ્ધિ બાર 70% આવે તો સરસ બરાબર અને સીએ માટેની અત્યારે એક્ઝામની તૈયારી કરતી હતી હવે રિઝલ્ટ શું હોય ખબર નહીં એટલે કહેવાનો મતલબ કે કોણ હશે આ ટાઈપના રિઝલ્ટ સૂક્ષ્મીકરણ પદ્ધતિ મળી જશે બીજું હેરિંગ્સ ડોગ ક્યોર મેં કીધું કે જુદા જુદા સિદ્ધાંતો હવે આ ત્રણ સિદ્ધાંત મેં કહીશ બાકીના કેસ તો કઈ વધારે થશે અને બીજો કે રોગને અંદરથી મટાડો બહારથી તાપવો નહીં ચામડીની બીમારી માટે અમારા પાસે કોઈ આવે તો અમે એવું વિચારીએ કે માણસ અંદરથી બીમાર છે માટે શરીર પર રોગ દેખાય હું અત્યારે ઉતાવળમાં છું કે ગુસ્સામાં છું કે આનંદમાં છું ભલે તમે મને પહેલી વાર જોયો હોય તમે ડોક્ટર નથી પણ થોડો અંદાજ થાય છે કે સાહેબ હમણાં ઘડિયાળ જોશે દવા પણ જવા ટાઈમ થશે અને લખાશે એટલે હોમિયોપેથીનો સિદ્ધાંત છે કે અંદરથી બહાર તરફ રોગ નકારો ફ્રોમ મોર ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ ટુ લેસ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન અગત્યના અંગોમાંથી બહાર કાઢવો ઘરમાં ચોર બેઠો હોય તો તિજોરી આગળ ના જાય અંદરના રૂમ પર ના જાય એ સ્થાનની મોટી આપણે કાળજી રાખવી ઘરના બારી બારણા બંધ રાખી અને ચોરને હવા થઈ એ શું થાય એ અત્યારે લાવ્યો એવું નામ સીધી વાત છે પછી ઉપરથી નીચે તરફ બીમારી ઘણી વખત મેં એવો અનુભવ કર્યો અહીં ચામડીનું કંઈ ખંજવાના આવતો રમણ જીનિયા સ્નાનની બીમારી ચાલે એ પણ તો સાહેબ ઇજાજત દીધી દવા ચાલુ કર્યા પણ પગે થાય ઉમર કે સાહેબ પગે નવી મેં કીધું પેલું પેલું કે સાહેબ મટી એટલે મતલબ ઉપરથી નીચે તરફ ચાર માળું મકાન દિવાળ સાહેબ 700 રૂપિયા આપે છે ઉપરનો માલ કરો સાત કહીએ ને કે નીચે પગે જેમ એના કરીશું ઉપર બરાબર કે નીચે પગે જેમ રહી તા બરાબર મિત્રો સાહેબે કહ્યું એમ ઘણા દર્દીઓ એવા છે થોડા પરમ દિવસે મારી જોડે કેન્સરનું દર્દી મારાથી મળી ગયું સારું એવા સેવા સહકારી મંડળના મંત્રી હરિભાઈ નાનજીભાઈ પટેલ અને વિશેષ પ્રસિદ્ધ એમને જોઈ મને આનંદ થયો આજથી 13 વર્ષ પહેલાં એમને કેન્સરનું ઓપરેશન કરાવ્યું યુપી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદની અંદર એવું ઓપરેશન થઈ ગયું પછી ઓપરેશન કરાવ્યું એ ગુજવાળે નહીં શેક લેવાની સલાહ આપી કેમોથેરાપી આપી ગુજવાળે નહીં ડોક્ટરે કીધું કાં તો તમારે એ ત્યાં જતા હોય માફ કરજો તમારે કોઈ જવાન વાળું નહીં આવ્યો કદાચ આવ્યો હોય તો દુઃખી વાત છે ત્યાં જાય એટલે તમને કંઈ કાળો પાડેલું હોય કંઈ કાળો પાડેલું આવો બધા દ્રશ્યો એમણે જોયેલા એટલે એમણે વિચાર્યું હવે મારે કરવું નથી એટલે ઘરે મટે નહીં કીધું ગુજવાળે નહીં પીવો પીવો એ ડોક્ટરો ડિસાઇડ કરી દીધું બધું આપ્યા પછી કોઈ સલાહ આપી શકા સંબંધી કે તમે આ રીતે કરશો તો જીવડા પડશે કે શું કરવું પછી અમારે આપણે જીવન પૂરી કરી મારી જોડે મૂકે આ રૂલ જોવા માટે કેન્સરનું જે ઓપરેશન કરાયું હતું ચાર દિવસ અને હા સાહેબ નવી વાત હતી
કેન્સરની, એટલે મારી જોડે મેં જે તે વખતે દવા ખાઈ ચાર છ મહિના કે આઠ મહિનાની અંદર પીલી કાઢી જતી અને રુજે મળી ગયું, રુજ તો સવા બે મહિને મળી ગયું, કાઢે જતી અને બે દિવસ પહેલાં જાય હતા બીજી કરિયર માટે તેર વર્ષ ત્યારે કેટલો ઉપાય થયો. અને કહેવાનો મતલબ આવા તો ઘણા અસંખ્ય થયું કરતની બીમારી. ઘણી વખત એવા પ્રશ્નો થાય છે કે હોમિયોપેથી ધીમી અસર થાય. હવે 9 mm નું કાણું બાયપાસ કરી હૃદય ઉપર હાર્ટ સર્જરીથી પૂરું હોય ડોક્ટર તો 5 કલાક ને 1.5 કલાક ને 2 કલાક પર રિસ્કનું. હવે એ જ કાણું મેં 4 મહિના દવા ખવડાવી એનું ખુલી 4 મહિના દવાની અંદર પેલા કરતાં મોડું છું. એવા કેસ મારી જોડે છે કે એક જ દાખલો આપીશ. એક બેનને ફર્સ્ટ ડિલિવરી વખતે ડોક્ટરોએ હોસ્પિટલનું નામ નહીં આપ્યું કે ઉપરથી લેવું પડશે ને ગ્રામ થશે ને તેમ થશે. એમ મમ્મી અને એને બંનેને મારી ખબર કે આ સાહેબ એવી કંઈક દવા આપે અને નોર્મલ જેવી ખાતા તો મારી જોડે આવ્યા. બેબી ના આવી, બેબી તો હોસ્પિટલમાં દાખલ કરેલી છે. એમ મમ્મી આવી કે સાહેબ મારી બેબીએ કીધું કે આ રીતે તમે દવા આપો ખર્ચો મારા ઉપર રહે, આ બધા ઓપરેશન ની આ પાડે બધા સાસરી આવે. હું સાહેબ કાલે સવારે મારી જોડે રાત્રે 7:30 હું કાલે સવારે તમને સુજીત લઈ આવ્યો. સ્વાભાવિક છે ડિપોઝિટ ના આવે ત્યાં બધી ઓપરેશન ના થાય. એટલે ડૉક્ટરે કહ્યું થોડી વાર પછી કમ્પાઉન્ડરે કહી ગયો કે તમારું ઓપરેશન સવારે 5 વાગે રાખ્યું અને એને જઈને 5 મિનિટ ડોઝ આપ્યો. કરી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પછી એને યાદ આવ્યું ત્યારે ભોજ આપ્યો. માં બીપી બેસી ગયા, રાત્રે પીળું થયું, નોર્મલ ડિલિવરી થઈ. 12 વાગે નર્સ બદલી દીધી, સવારે 5 વાગે ડૉક્ટર આવ્યા કે પેલા પેશન્ટને બોલાવો ઓપરેશન. સમજાય? એટલે ઓપરેશન કરી હોત તો ડૉક્ટર 10 મિનિટમાં બાળક બહાર કાઢે બરાબર. અને આ દવાથી થોડી ઝડપથી અને નોર્મલ ડિલિવરી કરાવી હોય તો પીડ થશું કમ નહીં પડે. ઓપરેશનની પીડા બેઠી એના આ પીડા બેઠી.